लास्ट टाइम आपने बात करी एडम स्मिथ, एरिस्टोटल, सेम्युअल, मार्शल आर्ट्स। हवे अर्थशास्त्र अंदर बीजो टॉपिक जो अंदर अने तफावत से तमारा माटे आर्थिक प्रवृत्ति अने बिन आर्थिक प्रवृत्ति। तो आर्थिक प्रवृत्ति कोने कहेवाय अने बिन आर्थिक प्रवृत्ति कोने कहेवाय, जो बड़को अंदर के आर्थिक प्रवृत्ति माणस पोतानी जरूरियात, માણસ પોતાને જરૂરિયાત હેતુસર અને વસ્તુઓ અને એના ઉપર કંઈક નઈક વસ્તુ મેળવતો હોય અને એને જે પરિસ્થિતિ સુધારી શકતો હોય એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી બીજો ટોપિક છે અંદર કે જે આર્થિક પ્રવૃત્તિની અંદર કે એને આવક ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરે છે અને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે। કે જે કંઈ વસ્તુ તમે મેળવતા છો અને જે કંઈ વસ્તુ તમે મેળવતા છો એને આપવાનું છે અને ખર્ચમાં આવશે એને આર્થિક પ્રવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી બીજો ટોપિક જોઈએ અંદર બોર્ડ પર, માણસ દિવસ દરમિયાન પ્રવૃત્તિ કરે છે। માણસ દિવસ દરમિયાન પ્રવૃત્તિ કરે છે, એવી પ્રવૃત્તિ કરે છે, દાખલા તરીકે જોઈએ આપણે ખેતરમાંથી ખેડૂત ખેતી કરે છે અને અનાજ ઉત્પાદન કરે છે, એ જ અનાજ ઉત્પાદન અને વળતર તરીકે એના પાસે એ બજારમાં વેચે છે ત્યારે એને વળતર તરીકે એના પૈસા મળે છે અથવા મૂડી મળે છે, એટલે એની પરિસ્થિતિ સુધરે છે। ત્યાર પછી બીજો ટોપિક જોઈએ અંદર બિન આર્થિક પ્રવૃત્તિઓ, કે જેની અંદર જે પ્રવૃત્તિ ઉદ્દેશ્ય આવક મેળવવા ખર્ચ કરવાનો નથી તે સિવાય તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે। માની લો કે દાખલા તરીકે જોઈએ અંદર બોર્ડ પર, દયા, માયા, પ્રેમ, પ્રાયને થયેલી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે દુઃખ, દુઃખ દેખાતું નથી એ બિન આર્થિક પ્રવૃત્તિ છે। ત્યાર પછી જોઈએ આપણે પ્રેમ, પ્રેમ પણ એક બિન આર્થિક પ્રવૃત્તિ છે। માની લો કે બીજું એક ઉદાહરણ આપું, દાખલા તરીકે ડૉક્ટર્સ દવાખાને સેવા કરે છે, એના ઘરે જ એ પૈસાને આશા નથી રાખતો। ત્યાર પછી બીજું ઉદાહરણ છે, માતા પોતાને બાળકને ઉછેર કરે છે અથવા સેવા કરે છે, એની પાસે પૈસાની આશા નથી રાખતી, મૂડીની આશા નથી રાખતી, એ પોતાનું જ કામ કરશે અને એક સેવા પૂરી પાડશે, એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય। તમે મંદિરે જતા છો, પૂજા કરવા માટે જાઓ છો, એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે અને સામેથી તમે પૂજા પાઠ કરીને આવતા છો, એટલે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની અંદર આ એક સરસ મજાનો તફાવત છે। ત્યાર પછી આપણે જોઈએ અંદર કે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર જે પ્રવૃત્તિ માત્ર આવક કે માત્ર ખર્ચ જ હોય અને વિનિમય ન હોય એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે। દાખલા તરીકે દાન આપવું, તમારે વિશ્વાસ છે તમે દાન આપી શકો, પૂછવા વગર તમે દાન પેટીમાં નાખી આવો અને એમાંથી આવક પાછી આવવાની નથી, પણ તમે એનું બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે ત્યાર પછી માણસની જીવન જરૂરિયાત વસ્તુ જોઈએ આપણે, અનેક જરૂરિયાતો સંતોષ કરવા માટે પણ આ વસ્તુ થાય છે। વસ્તુઓની સેવાઓની જરૂર પડશે, કોઈક વસ્તુ કે સેવા આપવી પડશે અથવા નાણાં આપવા પડશે, તેના બદલામાં વસ્તુ કે સેવા કે નાણાં મેળવવા માટે આપણી જ પાસેથી વસ્તુ સેવા અથવા શ્રમ કરવા પડશે। હવે દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે તમે કોઈ જગ્યાએ કામ કરવા ગયા છો અને એ વસ્તુ લેવાના છો અને એમાંથી વસ્તુ આપવાની છે, તો એની પાસે નાણાં મેળવવા માટે વસ્તુ આપવી પડશે તો તમને એ નાણાં આપશે, તમે ખરીદવાના છો, પહેલાં વાળા લેવાનો છે, એટલે કોઈપણ વસ્તુને આધારે આર્થિક પ્રવૃત્તિ સુધરી શકશે। તે રીતે આખા દેશની અંદર, આખા ભારત દેશની અંદર યંત્રોની વાત કરીએ આપણે, ઔદ્યોગિક ક્રાંતિની અંદર કંઈક યંત્રો એવા બનાવવામાં આવે કે માણસ વેચી શકતો હોય, તેમાંથી કંઈક મૂડી પ્રાપ્ત કરી શકતો હોય, પણ એની અંદર જે કામ કરવાના લોકો છે એ ઘણા બધા એવા લોકો હોય, તો ત્યાર પછી આપણે કરીએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની અંદર બીજો એક ટોપિક છે જોયા અંદર। દાખલા તરીકે એક બીજું ઉદાહરણ જોઈએ, ખેડૂત મોટરસાયકલની જરૂર પડશે, ખેતરમાં મહેનત કરવી પડશે અને અનાજ મેળવવા પડશે। ઉદાહરણ સરસ મજાનું છે વિદ્યાર્થી મિત્રો, કે જે ખેડૂત છે એ ખેતી કરશે અને ખેતીનું ઉત્પાદન કરશે અને એમાંથી મૂડી પ્રાપ્ત કરશે, ત્યારે એને ખબર પડશે કે મારે મોટરસાયકલ લેવાની છે। આ એક સરસ મજા ઉદાહરણ છે। હવે એ ઉદાહરણ ખેડૂતે કર્યું છે, એ ખેડૂત માટેનું ઉદાહરણ છે। જો કદાચ ખેડૂત ખેતી ન કરતો હોય અને મૂડી પ્રાપ્ત ન કરી શકતો હોય તો એ મોટરસાયકલ લઈ શકવાનો ન હતો,
परंतु एने शू युक्ति करी कि मारे कहीं खेती करवी है एमांथी सारी उपज मेळवानी छे अने एने उत्पादन थशे अने बजार में हूँ वेचवा जईश अने एमांथी मूड़ी प्राप्त थशे अने त्यार पछी हूँ मोटरसाइकल लई शकीश। हवे विद्यार्थी मित्रों एक नानुं समझू उदाहरण छे। हवे एक आ मोटरसाइकल उदाहरण लईने ए मोटरसाइकल पर माल सामान वेचवा जाय छे अने वेचता वेचता एने आगळ घणी बधी एवी सेवा पूरी पाड़वा माटे घणा बधा लोको एक जग्या बीजी जग्या माटे ए पण काम करशे। त्यार पछी एक बीजुं उदाहरण छे अभिनेता वकील शिक्षक आवक प्राप्त करती होय छे। मान लो कि अभिनेता फिल्म इंडस्ट्री में जोईए आपणे थिएटर में घणा बधा फिल्मे अभिनेता होय छे ए आपणे फिल्मनी अंदर जोईए के टीवी में जोता होय के स्क्रीन पर जोता होय तो आपणने एवुं थाय कि अभिनेता केटला सरस छे। मान लो कि अमिताभ बच्चन पण ए पैसा कमाय छे जोवानुं आपणे ज ए आपणे न ओळखी सकतो होय पण एनी पाछळ केटला बधा पैसा कमाता होय छे। ते तो वकील छे शिक्षक छे तमे टीवी में जोता हशो घणा बधा एवा प्रोग्राम जोता होय धार्मिक कार्यक्रम जोता होय तो एवा घणा बधा तमने काम थई शकता होय पण एमांथी एने मूड़ी प्राप्त थती होय। एटले माणस घणी बधी प्रवृत्ति करशे अर्थशास्त्रनी अंदर जे रीते आपणे उदाहरण आप्युं कि अभिनेता वकील छे शिक्षक छे खेडूत छे ए घणा बधा एवा खेती करशे काम करशे अने एमांथी मूड़ी प्राप्त थती होय छे। त्यार पछी बीजा त्रण प्रश्न छे अंदर अर्थशास्त्र विषयनुं महत्व स्पष्ट करो। अर्थशास्त्र विषयनुं महत्व स्पष्ट करो एक पहेलो प्रश्न छे। त्यार पछी बीजो प्रश्न छे पश्चिमीय अर्थशास्त्रना उद्भव अने विकास विषे टूंकमां माहिती आपो। पश्चिमीमां अर्थशास्त्रना उद्भव अने विकास विषे टूंकमां माहिती आपो। आ जे प्रश्न छे तमारे अंदर लखवाना छे अने तैयार करवाना छे अने आर्थिक प्रवृत्ति अने बिन आर्थिक प्रवृत्ति वच्चेनो तफावत आ त्रण प्रश्न तमने आपेला छे। हवे पहेलेथी जोईए आपणे विद्यार्थी मित्रो जे वात करी छे तेना अंदर के अर्थशास्त्रना अंदर प्रथम शब्द इकोनॉमिक शब्द परथी उतरी आव्यो छे जे अंदर अंदर एडम स्मिथ एरिस्टोटल मार्शल अने सेम्युअल ए तत्व चिंतको छे एने अंदर रचना करेली छे अने समग्र अर्थशास्त्रनी अंदर एनु निर्माण करेलू छे। जे संस्कृत शब्द परथी शब्द उतरी आव्यो आ अर्थनुं शास्त्र कशुंक मेळवो जीवनमां कंईक तमे एवुं मेळवो कि जीवनमां एवी कंईक वस्तु मेळवशो ए आखी जिंदगी तमने काम आवशे। एटले त्यार पछी बीजुं उदाहरण पण लीधुं तमे आर्थिक प्रवृत्ति अने बिन आर्थिक प्रवृत्तिनी अंदर एक सेवा करवानो छे अने सेवा करता करता दरेक लोकोने वस्तुने विनिमय आपवानो छे वितरण करवानो छे आपले करवानी छे एमांथी तमने मूड़ी प्राप्त थशे। ए मूड़ी प्राप्त थती होय तो तमारे एनी अंदर ए एकबीजा साथे काम करवानो छे। चार पछी बिन आर्थिक प्रवृत्ति पण घणी बधी तमने उदाहरण जोया मे एनी पण वात करी। एटले समाजनी अंदर अर्थशास्त्रनी अंदर आ जे तमने माहिती आपवामां छे ए अर्थशास्त्र अंदर आपवामां आवशे। हवे पछीना बीजो टॉक आपणे જોઈશું। બીજો એક ઉદાહરણ જોવાના છે અંદર તમે કોઈક જગ્યાએ હોટલમાં ગયા છો અને હોટલમાં જમવા બેસી ગયા જમીને પછી તમે પોતાનું મન સંતોષ ખોરાક લેવા માટે સંતોષ મેળવવા માટે તમે ખર્ચ કરી આવ્યા છો એ પણ એક ઉદાહરણ પછી ત્યાર પછી એક બીજો ઉદાહરણ છે કે થિયેટરમાં તમે ફિલ્મ જોઈ અને મનોરંજનની મેળવ્યું એ પણ વાત છે। પછી બીજું એક ઉદાહરણ છે કે જેની અંદર બોર્ડ પર છે જુઓ અંદર ખેડૂત ખેતી કરશે અને એમાંથી અનાજ ઉત્પાદન કરશે। સમગ્ર ચેપ્ટરની અંદર અર્થશાસ્ત્રની અંદર કે કોઈ પણ વ્યક્તિ પેઢી દર પેઢી કામ કરતો હોય માની લો કે ઔદ્યોગિક ક્રાંતિને આપણે યંત્રોને સાધનની વાત કરીએ કે આગળના જમાના લોકો ચાલતા ફરતા હતા ગાડલામાં બેસીને ફરતા હતા ધીરે ધીરે યંત્ર આવ્યું બસ આવી ટ્રેન આવી મોટરગાડી આવી ઘણી બધી એવી પ્રવૃત્તિ પ્લેનની શોધ થઈ। જ્યારે કંઈક ન હતું આ પૃથ્વીની અંદર કંઈક આ સાધનો ન હતા ત્યારે કેટલા લોકો માલ ફેરવવા માટે પશુનો ઉપયોગ કરતો હતો અને આ પશુનો ઉપયોગ કરતાં કરતાં ધીરે ધીરે માનવી અર્થશાસ્ત્ર નિર્માણ અંદર યંત્રોની શોધ કરે છે અને ઔદ્યોગિક ક્રાંતિની અંદર એ કંઈક વસ્તુ મેળવવા માટે એવા લોકોની સેવા કરશે જે રીતે અત્યારે આપણે ભારત દેશમાં જોઈએ આપણે કે જમશેદજી ટાટા કંપની જે લોખંડ ઉત્પાદનનું કારખાનું સ્થાપ્યું અને આપણા ભારત દેશની વાત કરીએ આપણે ખેતી પ્રધાન દેશ અને અંદર અમદાવાદની અંદર પ્રથમ કાપડની મિલની સ્થાપના કરી અને ઘણા બધા એવા છે કે જે વસ્તુનું ઉત્પાદન તો કરતું છે ખેડૂત ખેતી તો કરતો છે કપાસની પણ એ કાપડ બનાવવા માટે એની પાસે મિલ ન હતી। ત્યાર પછી ધીરે ધીરે કરતાં કરતાં યંત્રો સાધનો બનતા ગયા અને એની અંદર ઘણા બધા ઉદ્યોગ ધંધા સ્થાપી કાઢ્યા
કે જેના કારણે આખા વિશ્વના અંદર એક માનવીને બીજા માનવીના અંદર માલ સામાન પહોંચાડવા માટે આ માનવી ખૂબ તાત્પર્ય બન્યો છે. એટલે ત્યાર પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની શોધ થઈ, કોમ્પ્યુટર્સ આવ્યું, એની અંદર ઘણી બધી સેવા પૂરી કરવા માટે માનવી અર્થશાસ્ત્ર નિર્માણની અંદર આખા વર્લ્ડની અંદર કોઈ પણ વસ્તુ ચીજ વસ્તુ માલ સામાન પહોંચાડતો હોય એ એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે સારી રીતે કામ કરી શકતો હોય. તો આપણે વિદ્યાર્થી મિત્રો એરિસ્ટોટલ અને એડમ સ્મિથ જેવા મહાન અર્થશાસ્ત્રીનું નિર્માણ કરીએ છીએ.